नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आपणे गणितमां स्वाध्याय पोथी एमां प्रकरण नंबर 11 परिमिति अने क्षेत्रफळ एमां आगळ जोईशुं। प्रकरण नंबर 11 छे परिमिति अने क्षेत्रफळ, एमां आजे आपणे जोईशुं। एमां आजे आपणे प्रश्न 7 થી જોઈશું। એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, તો આ નળીની આસપાસ એક આંટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? અહીંયા રકમમાં આપી છે, એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા છે 10 સેન્ટીમીટર, તો આ નળીની આસપાસ એક આંટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? અહીંયા પાયની કિંમત આપી છે 3.14 લો। આપણે આની ગણતરી કરીએ। પ્રશ્ન છે કે એક વર્તુળાકાર નળીની ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે, તો આ નળીની આસપાસ એક આંટો વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈએ? વર્તુળાકાર નળીની ત્રિજ્યા એટલે આપણે લખી દઈએ પહેલાં કે આપણને જે આપ્યું છે તે ત્રિજ્યા આર બરાબર 10 સેન્ટીમીટર, આપણને ત્રિજ્યા આર આપી છે 10 સેન્ટીમીટર, અને કીધું છે કે નળીની આસપાસ એક આંટો વીંટાળવા, એટલે કે વર્તુળાકાર નળીની આજુબાજુ એક આંટો, એટલે કે શું થશે? વર્તુળાકારનો પરિઘ। તો આપણે શું શોધવાનો છે? વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ બરાબર કેટલું? તો વર્તુળના પરિઘનું સૂત્ર આપણને ખ્યાલ છે કે વર્તુળનો પરિઘ એનું સૂત્ર છે 2πr। 2πની કિંમત આપણને અહીંયા આપી છે કે 3.14 ગુણ્યા 10, ત્રિજ્યાની કિંમત આપી છે આપણને 10 સેન્ટીમીટર। હવે 2 × 3.14 છે એટલે આપણે પોઈન્ટ એને છૂટો કરી દઈએ, તો 314 નીચે છેદમાં કેટલા આવશે? 100, કારણ કે પોઈન્ટ પછી 2 અંક છે, એટલે હવે આ 0 0 જતી રહી। હવે ઉપર શું વધ્યું? 2 × 314 નીચે 10। હવે આની આપણે બંનેનો શું કરશું? 2 અને 314નો ગુણાકાર કેટલો થશે? તમે ગુણાકાર કરશો તો થશે 628/10। હવે 10 છે એટલે પોઈન્ટ આપણે કરી દઈએ તો 62.8 સેન્ટીમીટર, એટલે કે વર્તુળનો પરિઘ આપણને મળ્યો, વર્તુળનો પરિઘ 62.08 સેન્ટીમીટર। એટલે આપણને જે વર્તુળાકાર છે, વર્તુળાકાર નળી, એની આસપાસ વીંટાળવા કેટલી લંબાઈની પટ્ટી જોઈશે? 62.8 સેન્ટીમીટરની પટ્ટી જોઈશે। તો શું આ લખી દઈએ કે વર્તુળાકાર નળીની આસપાસ એક આંટો વીંટાળવા 62.8 સેમી લંબાઈની પટ્ટી જોઈશે। આ તો એક આંટો કયો છે, આના સિવાય 2 આંટો હોય તો શું થશે? આના સાથે 2 આગળ ગુણાઈ જશે। હવે બીજો દાખલો છે, આગળ પ્રશ્ન 8 છે, એમાં આપ્યું છે કે એક જ કેન્દ્ર ધરાવતા 2 વર્તુળના વ્યાસ 20 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે, તો બંને વર્તુળો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ શોધો। પાય બરાબર 3.14 લો। તો આની આપણે ગણતરી કરીએ।
તો આપણને રકમ આપી છે કે એક જ કેન્દ્ર ધરાવતા બે વર્તુળના વ્યાસ 20 સેન્ટીમીટર અને 8 સેન્ટીમીટર છે. તો બંને વર્તુળો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ શોધો. અહીંયા બે વર્તુળો આપ્યા છે અને કેન્દ્ર કેવું છે, એક જ છે બંને વર્તુળનું. અહીં બે વર્તુળો છે, વર્તુળ એ અને વર્તુળ બી લીધું અને બંનેનું કેન્દ્ર કેવું છે, એક જ. તો હવે વર્તુળ બી જે 8 સેન્ટીમીટર છે એ અંદરનાનું વર્તુળ બીનું વ્યાસ છે અને 20 સેન્ટીમીટર છે વર્તુળ એનો વ્યાસ છે. તો આપણે લખી દઈએ પહેલાં, વર્તુળ એનો વ્યાસ કેટલો આપ્યો છે, 20 સેન્ટીમીટર. હવે વ્યાસ 20 સેન્ટીમીટર આપ્યો છે, આપણે શું શોધવાનું છે, ક્ષેત્રફળ, એટલે આપણે ત્રિજ્યાની જરૂર પડશે. તો એની ત્રિજ્યા કેટલી થશે, ત્રિજ્યા એ વ્યાસના અડધા બરાબર થશે. તો 20 ના અડધા કેટલા થશે, 10 સેન્ટીમીટર, એટલે વર્તુળ એની ત્રિજ્યા થશે 10 સેન્ટીમીટર. હવે એ રીતે જ વર્તુળ બીનો વ્યાસ કેટલો આપ્યો છે આપણને, 8 સેન્ટીમીટર. 8 સેન્ટીમીટર એ જ રીતે એની ત્રિજ્યા વ્યાસના અડધા, એટલે વ્યાસ છે 8 સેન્ટીમીટર, એનું અડધું 4 સેન્ટીમીટર, એટલે વર્તુળ બીની ત્રિજ્યા આપણને મળી 4 સેન્ટીમીટર. હવે વર્તુળ એનો વ્યાસ શોધી, એની ક્ષેત્રફળ અને વર્તુળ બીનું ક્ષેત્રફળ શોધીએ. એમાંથી જે મોટું વર્તુળ છે એમાં નાનું વર્તુળ આપણે બાદ કરી દઈશું, એટલે વચ્ચેની જે જગ્યા છે, એટલે કે જે આ જગ્યા છે એનું આપણને ક્ષેત્રફળ મળી જશે. આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે, એટલે કે મોટા વર્તુળમાંથી નાના વર્તુળનું જે પણ ક્ષેત્રફળ આવે એ બાદ કરી દો, તો આટલી જગ્યા આપણને મળી જાય. તો પહેલાં આપણે વર્તુળનું ક્ષેત્રફળ શોધી દઈએ, એટલે વર્તુળ એનું ક્ષેત્રફળ, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આરનો વર્ગ. પાઈની કિંમત કેટલી લેવાની કીધી છે, 3.14, એટલે 3.14 આરનો વર્ગ, એટલે કે 2 વખત આર છે. તો શું લખી દઈએ, 10 ગુણ્યા 10, 3.14 છે તો પોઈન્ટ છૂટો કરીએ, 314 નીચે છેદમાં 100 ગુણ્યા 10 ગુણ્યા 10, આ બંને શૂન્ય જતી રહી, તો કેટલા આવ્યો, 314 સેન્ટીમીટરનો વર્ગ, એટલે વર્તુળ એનું ક્ષેત્રફળ આપણને મળ્યું 314 સેન્ટીમીટરનો વર્ગ. હવે આગળ આપણે વર્તુળ બીનું ક્ષેત્રફળ શોધી દઈએ. વર્તુળ બીનું ક્ષેત્રફળ, એનું પણ સૂત્ર આવશે પાઈ આરનો વર્ગ, એટલે એ પણ 3.14 ગુણ્યા વર્તુળ બીનું ક્ષેત્રફળ, એની ત્રિજ્યા છે 4, તો 4 ગુણ્યા 4, 314 છેદમાં 100, 4 ગુણ્યા 4. હવે 100 છે, કઈ છેદ ઉડતા નથી, તો 314 ગુણ્યા 4 ગુણ્યા 4 એ દરેકનો ગુણાકાર કરીશું આપણે, તો એ કેટલો થશે, એ 5024 નીચે છેદમાં 100, તો એ થશે, પોઈન્ટ છૂટા કરી દઈએ, તો 50.24 નીચે છેદમાં 50.24 છેદમાં 100 આપણે છૂટા કરીએ તો શું આવશે, 50.24, તો કેટલો સેન્ટીમીટર નો વર્ગ. હવે જે વર્તુળ બાકી છે, તો બાકી રહેલ વર્તુળનું જે બંને વર્તુળો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ, તો શું આવશે, બંને વર્તુળો વચ્ચેની જગ્યાનું ક્ષેત્રફળ શું આવશે, વર્તુળ એનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળ બીનું ક્ષેત્રફળ. વર્તુળ એના ક્ષેત્રફળમાંથી વર્તુળ બીનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ, વર્તુળ એનું ક્ષેત્રફળ છે
चौद त्रो चौद माइनस के आयु वर्तुड़ बीन 50.24 एनी तमें बात बाकी करशो तो ये 263.76 सेंटीमीटर नो वर्ग। तो आपने जे बाकी क्षेत्रफल एनु आपने मिली गयु कि जे जगह बाकी थी एनु क्षेत्रफल आपने मिल 263.76 सेंटीमीटर नो वर्ग। तो आप फरी एक वक्त जोई लीए कि आप शू करू तो एक ज केन्द्र धरावता बे वर्तुळना व्यास छे 20 सेंटीमीटर अने 8 सेंटीमीटर छे तो बन्ने वर्तुळो वच्चेनी जग्यानुं क्षेत्रफळ शोधो। तो आ बे वर्तुळो छे ए अने वर्तुळ बी। बारनुं वर्तुळ आपणे ए लई लईए, आ અંદરનું વર્તુળ આપણે બી લઈ લઈએ। જે મોટું વર્તુળ છે એનો વ્યાસ છે 20 સેન્ટીમીટર તો એના પરથી આપણે ત્રિજ્યા શોધી, ત્રિજ્યા શું હોય વ્યાસની જે વ્યાસ છે એનું અડધું। તો વ્યાસના અડધા એટલે 20માંથી બે ભાગાકાર કર્યા તો કેટલા આવ્યા 10 સેન્ટીમીટર એટલે કે વર્તુળ એની ત્રિજ્યા આપણને મળી 10 સેન્ટીમીટર। એ રીતે વર્તુળ બીનો વ્યાસ છે 8 સેન્ટીમીટર તો એના ઉપરથી ત્રિજ્યા આપણે શોધી તો વ્યાસના છેદમાં 2 તો 8ના છેદમાં 2 તો કેટલા આવ્યા 4 સેન્ટીમીટર એટલે કે બીનો ત્રિજ્યા મળી 4 સેન્ટીમીટર। હવે વર્તુળ એનું ક્ષેત્રફળ શોધવાનું છે તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આરનો વર્ગ। પાઈની કિંમત આપણને અહીંયા આપી દીધેલી છે 3.14 ગુણ્યા 10 ગુણ્યા 10 જે છેદ ઉડતા હતા ઉડાડી અને અહીંયા આપણે કેટલા મળ્યા 314 સેન્ટીમીટરનો વર્ગ। હવે એ જ રીતે વર્તુળ બીનું ક્ષેત્રફળ શોધ્યું પાઈ આરનો વર્ગ 3.14 ગુણ્યા અહીંયા વર્તુળ બીની ત્રિજ્યા 4 આપી હતી તો એ 4 ગુણ્યા 4 બે વખત તમે આરનો વર્ગ એટલે કે બે વખત આરનો ગુણાકાર કરો એટલે થશે એટલે આપણે 4 ગુણ્યા 4 અલગથી લખ્યા। હવે પોઈન્ટ છૂટા કર્યા અને ઉપરના જે હતા 314 ગુણ્યા 4 ગુણ્યા 4 એ ત્રણનો આપણે ગુણાકાર કર્યો અને પછી નીચે ભાગાકારમાં 100 એમના એમ રાખી દીધા પછી આ 100 એમના એમ પછી પોઈન્ટ છૂટો કર્યો તો 50.24 સેન્ટીમીટરનો વર્ગ। હવે બંને વર્તુળો વચ્ચેની જે જગ્યા હતી એનું ક્ષેત્રફળ શોધવા માટે જે મોટું વર્તુળ હતું એમાંથી નાના વર્તુળનું ક્ષેત્રફળ બાદ કર્યું તો 314 માઇનસ 50.24 તો આપણને મળી 263.76 સેન્ટીમીટરનો વર્ગ। હવે પ્રશ્ન 9 જોઈ લઈએ। 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પૈડાને 1320 સેન્ટીમીટર અંતર કાપવા કેટલા આંટા ફરવા પડે આપણે આની ગણતરી કરીએ તો અહીંયા આપી છે કે 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પૈડાને 1320 સેન્ટીમીટર અંતર કાપવા કેટલા આંટા ફરવા પડે તો અહીંયા આપણને ત્રિજ્યા આપી છે અને કીધું છે આંટા ફરવા છે એટલે પૈડાને ગોળ આંટા ફરવા એટલે શું શોધવું પડે વર્તુળનો પરિઘ તો એની ત્રિજ્યા આપણને આપી છે 1 બરાબર કેટલી 21 સેન્ટીમીટર। આપણને જે વસ્તુ આપી હોય એ પહેલાં લખી દેવાની। હવે આપણે કેટલું કીધું છે કે અહીંયા 1320 સેન્ટીમીટર અંતર કાપવા અંતર આપી દીધું છે કે આટલું અંતર કાપવા એને કેટલા પૈડા આંટા ફરવા પડે તો આપણે એક આંટો એ કેટલા સેન્ટીમીટરનું અંતર કાપે છે એ શોધવા માટે આપણે પહેલાં વર્તુળનો પરિઘ શોધી દઈએ। વર્તુળનો પરિઘ શું આવશે સૂત્ર છે 2πr અહીંયા 2πની કિંમત આપી નથી તો આપણે πની કિંમત લઈ લઈએ 22/7 જો πની કિંમત આપી હોય તો તમે એ લઈ શકો છો ના આપી હોય તો તમારે 22/7 એ લેવાની r છે 21 હવે 7 કેટલા આવશે 7 × 21 હવે 2 × 22 × 3 આનો આપણે ગુણાકાર કરવાનો છે તો તમે આનો ગુણાકાર કરશો 22 × 2 × 3 તો એનો ગુણાકાર થશે 132 સેન્ટીમીટર તો શું થયું 132 સેન્ટીમીટર માટે એક આંટો ફરે છે તો અહીંયા આપણે કેટલા સેન્ટીમીટરનું અંતર કાપવું છે
1320 સેન્ટીમીટર અંતર કાપવા કેટલા આંટા ફરે? તો આપણે લખી દઈએ કે 132 સેમી અંતર કાપવા માટે બરાબર એક આંટો અંતર કાપવા માટે એક આંટો આવે, તેથી 1320 સેમી અંતર કાપવા માટે કેટલા આંટા જોઈએ? તો હવે શું આવશે, 1320 અને એક આનો ગુણાકાર, 1320 ગુણ્યા એક નીચે છેદમાં 132. હવે 1320 અને 132 અહીંયા શું છે, દસે ભાગ ચાલશે, તો કેટલા આવશે, 10 આંટા. તો શું આવ્યું, 1320 સેમી અંતર કાપવા માટે 10 આંટા ફરવા પડે. તો 1320 સેન્ટીમીટર અંતર કાપવા માટે કેટલા આંટા ફરવા પડે, 10 આંટા ફરવા પડે. તો અહીંયા આપણને આપ્યું હતું કે 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા પૈડાને 1320 સેન્ટીમીટર અંતર કાપવા કેટલા આંટા ફરવા પડે. તો આપણે ત્રિજ્યા આપી હતી, એના ઉપરથી વર્તુળનો પરિઘ શોધ્યો, એટલે કે એક આંટાનું માપ શોધ્યું. તો હવે એક આંટો ફરવા કેટલું અંતર કાપે છે, એ ઉપરથી આપણે જે આપણને કુલ અંતર આપ્યું હતું 1320, એના ઉપરથી આપણે શોધ્યું કે કેટલા આંટા ફરવા પડે, તો આપણને જવાબ મળ્યો 10 આંટા. હવે પ્રશ્ન 10 છે, 30 સેન્ટીમીટર લંબાઈ અને 20 સેન્ટીમીટર પહોળાઈના લંબચોરસ પત્રામાંથી 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ કાપી લેતા પત્રનો કેટલો ભાગ બાકી રહે? પાઈ બરાબર આપી છે 3.14 લો. તો આની આપણે ગણતરી કરી લઈએ. તો અહીંયા આપણને આપી છે કે 30 સેન્ટીમીટર લંબાઈ અને 20 સેન્ટીમીટર પહોળાઈના લંબચોરસ પત્રામાંથી 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ કાપી લેતા પત્રનો કેટલો ભાગ બાકી રહે? અહીંયા આપણને આપ્યું છે કે એક લંબચોરસ આપ્યું છે જેમાં 30 સેન્ટીમીટર એની લંબાઈ છે અને પહોળાઈ છે 20 સેન્ટીમીટર, એમાંથી 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું વર્તુળ બનાવવાનું છે. તો શું થશે કે આપણે શું શોધવું પડશે આમાં, કે પહેલાં જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધવું પડશે, એમાંથી 10 સેન્ટીમીટર એટલે કે વર્તુળ, એક વર્તુળનું ક્ષેત્રફળ શોધવું પડશે, અને જે ભાગ બાકી રહ્યો એમાંથી લંબચોરસમાંથી વર્તુળના જે ક્ષેત્રફળ આવે એ બાદ કરી દેશો એટલે આપણને મળી જશે. તો આપણને પહેલાં જે જે આપ્યું છે એ લખી દઈએ, લંબ ચોરસની લંબાઈ કેટલી છે, 30 સેન્ટીમીટર, લંબચોરસની પહોળાઈ કેટલી આપી છે, 20 સેન્ટીમીટર, અને બીજું આપણને આપ્યું છે વર્તુળની ત્રિજ્યા આપી છે આપણને 10 સેન્ટીમીટર. તો આપણે જેટલો ભાગ બાકી રહે એનું શોધવાનું છે. તો પહેલાં આપણે શોધી લઈએ લંબચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ. તો એના માટે સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપી છે આપણને 30 સેન્ટીમીટર, પહોળાઈ છે 20 સેન્ટીમીટર. એ બંનેનો તમે એટલે કે 30 અને 20નો ગુણાકાર કરશો તો થશે 600 સેન્ટીમીટરનો વર્ગ. તો લંબચોરસનું ક્ષેત્રફળ આપણને મળ્યું 600 સેન્ટીમીટરનો વર્ગ. હવે આપણે આગળ વર્તુળનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર છે પાઈ આરનો વર્ગ. પાઈની કિંમત આપી છે 3.14, આર છે 10, એટલે કે બે વખત આપણે એને 10 લખી દઈએ. તો પોઈન્ટ છૂટો કરી દઈએ તો 314 છેદમાં 100 ગુણ્યા 10 ગુણ્યા 10. હવે શું થશે, આ બંને 00 જતા રહેશે. તો શું વધ્યું, 314 સેન્ટીમીટરનો વર્ગ. તો હવે આપણે શોધવાનું છે કે બાકી રહેલ પત્રાનું ક્ષેત્ર, બાકી રહેલ પતરું એટલા માટે એનું શું આવશે,
क्षेत्रफळ ज आवशे तो बाकी रहेल पत्रानो भाग बराबर शू आवशे लंबचोरसनुं क्षेत्रफळ लंबचोरसनुं क्षेत्रफळ एमांथी शू आवशे माइनस वर्तुळનું क्षेत्रफळ लंबचोरसનું क्षेત्रफळ છે 600 એમાંથી 314 સેન્ટીમીટર એટલે કે 314 સેન્ટીમીટરનો સ્ક્વેર એ આપણે બાદ કરવાનું છે તો તમે એની બાદબાકી કરશો તો આવશે 286 સેન્ટીમીટરનો વર્ગ તો બાકી રહેલ પત્રાનો ભાગ કેટલો આવશે 286 સેન્ટીમીટર સ્ક્વેર એટલો એનો ભાગ બાકી રહ્યો તો આમાં આપણને હતું કે 30 સેન્ટીમીટર લંબાઈ અને 20 સેન્ટીમીટર પહોળાઈના લંબચોરસ પત્રામાંથી આપણે 10 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ કાપવાનું હતું તો એમાંથી પત્રાનો કેટલો ભાગ બાકી રહે એ શોધવાનું હતું તો શું હતું જે વર્તુળ લંબચોરસ છે એમાંથી વર્તુળ આપણે એક નીકાળવાનું છે તો શું આવશે વર્તુળના લંબચોરસનું ક્ષેત્રફળમાંથી વર્તુળ જે નીકાળ્યું એટલું વર્તુળનું શું થયું ક્ષેત્રફળ તો આપણે પહેલાં શોધ્યું લંબચોરસનું ક્ષેત્રફળ પછી વર્તુળનું ક્ષેત્રફળ શોધ્યું એમાંથી જે લંબચોરસના ક્ષેત્રફળમાંથી જે વર્તુળનું ક્ષેત્રફળ મળ્યું એ આપણે બાદબાકી કરી લીધી તો બાકી રહેલ પત્રાનો ભાગ આપણને કેટલો મળ્યો 286 સેન્ટીમીટરનો વર્ગ હવે પ્રશ્ન 6 છે નીચેના દાખલા ગણો એમાં આપણ આપેલો છે એક લંબચોરસ પ્લોટની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 30 મીટર છે આ પ્લોટની બહારની ફરતે ચારે બાજુએ 5 મીટર લંબાઈનો રસ્તો છે તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો તો આપણે શોધવાનું છે આપણે શોધી લઈએ અહીંયા આપણને આપ્યું છે કે એક લંબચોરસ પ્લોટની લંબાઈ આપી છે 40 મીટર અને પહોળાઈ 30 મીટર છે આ પ્લોટની બહાર ફરતે ચારે બાજુએ 5 મીટર લંબાઈનો રસ્તો છે તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો તો આપણને આપ્યું છે કે એક લંબચોરસ પ્લોટ છે તો એની પહેલાં આપણે એક આકૃતિ દોરી દઈએ એક આ રીતનો લંબચોરસ પ્લોટ છે એને આપણે એ બી સી ડી એવું નામ આપી દઈએ આમાં લંબાઈ આપી છે 40 મીટર અને પહોળાઈ છે 30 મીટર અને કીધું છે શું કીધું છે આ પ્લોટની બહાર એટલે બહારની બાજુ 5 મીટર લંબાઈનો રસ્તો છે આટલો રસ્તો બહારની બાજુ 5 મીટર લંબાઈનો રસ્તો છે તો શું થશે બીજું ઉપર એક આવશે લંબચોરસ તો આ દરેકે દરેક બાજુ કેટલો છે 5-5 મીટરનો રસ્તો તો આને આપણે પી ક્યુ આર એસ અને એમ નામ આપી દઈએ તો આપણે શોધવાનું શું છે આ રસ્તાનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો શું આવશે પહેલાં એબીસીડીનું ક્ષેત્રફળ શોધીએ પછી પી ક્યુ આર એસનું શોધીએ એમાંથી પી ક્યુ આર એસમાંથી એબીસીડીનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આપણે પહેલાં જે અંદરનું માપ આપેલું છે લંબચોરસનું તેના માટે આપણે લઈએ કે લંબચોરસ એબી સીડી માટે એની લંબાઈ આપી છે એટલે કે એબી લંબાઈ આપી છે તો શું આવશે લંબાઈ એબી છે 40 મીટર અને બીસી તો એબી બરાબર 40 મીટર એટલે કે એની શું છે લંબાઈ અને બીસી બરાબર 30 મીટર શું છે એ પહોળાઈ છે હવે લંબચોરસ પી ક્યુ આર એસ માટે પી ક્યુ આર એસ માટે હવે આપણે લંબચોરસ પી ક્યુ આર એસ માટે પી ક્યુની કિંમત શોધવી છે તો પી ક્યુની કિંમત આટલું તો માપ આપ્યું છે એ બી અને બીજું આ બંને માપ અંદર જોડી દઈએ તો આ બંને માપ કેટલા છે 5-5 તો શું આવશે પી ક્યુ બરાબર એ બી વત્તા આ જે બંને બાજુ 5-5 સેન્ટીમીટર છે
સોરી 5 5 મીટર, તો એ શું થશે 5 વત્તા 5, એ બીનું આપ્યું છે 40 મીટર, ને આ 5 5 એટલે કે 10 મીટર, તો શું થશે પીક્યુનું 50 મીટર. ખ્યાલ આવ્યો કે એ બી પીક્યુ તો આટલું માપ છે અને આટલું તો એ બીનું માપ આપણને આપી દીધું છે અને આ બંને એકબીજાને સમાંતર છે, તો આટલું માપ તો આપણને મળી ગયું 40, એમાં આ બંને માપ આપણને કહી દીધા છે કે 5 મીટર છે, તો એ શું થશે એમાં ઉમેરાઈ જશે. એ જ રીતે ક્યુઆરનું, ક્યુઆરમાં પણ શું આવશે બીસી, અને એની બાજુ જે 5 5 મીટર છે તે 5 5, બીસીનું છે 30 મીટર અને 5 5 એટલે 10, તો કેટલું થશે 40 મીટર. તો આપણને મળી ગયું લંબચોરસના પણ માપ, અને લંબચોરસ એબીસીડીને માપ મળ્યા અને પીક્યુઆરએસના. તો હવે લંબચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ શું આવશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપી છે આપણને એની 40 મીટર, પહોળાઈ છે 30 મીટર, તો શું થશે આ બંનેનો ગુણાકાર 1200 મીટરનો વર્ગ. એટલે કે લંબચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ મળ્યું છે 1200 મીટર. હવે આપણે લંબચોરસ પીક્યુઆરએસનું શોધીએ. લંબચોરસ પીક્યુઆરએસનું ક્ષેત્રફળ શું આવશે, એમાં પણ સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે આપણે 50 મીટર, પહોળાઈ છે 40 મીટર, બંનેનો તમે ગુણાકાર કરશો તો શું થશે 2000 મીટરનો વર્ગ. હવે આપણે અંદરના રસ્તાનું ક્ષેત્રફળ શોધવું છે, તો જે મોટું પીક્યુઆરએસનું ક્ષેત્રફળ છે એમાંથી એબીસીડીનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ. રસ્તાનું ક્ષેત્રફળ એમાંથી શું આવશે, લંબચોરસ પીક્યુઆરએસનું ક્ષેત્રફળ એમાંથી લંબચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ બાદબાકી થશે. તો લંબચોરસ પીક્યુઆરએસનું ક્ષેત્રફળ છે 2000, એમાંથી એબીસીડીનું 1200 મીટર સ્ક્વેર છે, બાદબાકી કરશો તો 800 મીટરનો વર્ગ. તો આપણને રસ્તાનું ક્ષેત્રફળ મળી ગયું 800 મીટરનો વર્ગ. આ રીતના દાખલા હતા. તો પહેલાં આપણે 15નું આપણને આપી દીધું હતું માપ, એના ઉપરથી આપણે 12નું જે લંબચોરસ હતું એનું માપ શોધ્યું આ રીતે. પછી 12નું જે લંબચોરસ હતું પીક્યુઆરએસ, એમાંથી એબીસીડીનું આપણે બાદ કર્યું, એટલે જે રસ્તો હતો એનું આપણને ક્ષેત્રફળ મળી ગયું. હવે આગળ દાખલો છે, 80 મીટર લંબાઈ અને 40 મીટર પહોળાઈના લંબચોરસ બાગમાં તેની બાજુઓને સમાંતર 2 રસ્તા તેના કેન્દ્રમાંથી બનાવ્યા છે. આ રસ્તાની પહોળાઈ 5 મીટર, આ રસ્તાને સમથળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરે 50 રૂપિયા પ્રમાણે કેટલો થાય, તો આની આપણે ગણતરી કરી લઈએ. તો રકમમાં આપણને આપ્યું છે કે 80 મીટર લંબાઈ છે અને 40 મીટર પહોળાઈના લંબચોરસ બાગમાં તેની બાજુઓને સમાંતર 2 રસ્તા તેના કેન્દ્રમાંથી બનાવ્યા છે. આ રસ્તાની પહોળાઈ 5 મીટર છે. આ રસ્તાને સમથળ કરવાનો ખર્ચ દર ચોરસ મીટરે 50 રૂપિયા પ્રમાણે કેટલો થાય. તો જ્યારે આ રીતની રકમ આપી હોય તો પહેલાં આપણે રકમને શાંતિથી એક વખત સમજી લઈએ. તો આમાં લંબાઈ આપી છે અને પહોળાઈ આપી છે, તો એ પ્રમાણે આપણે એક લંબચોરસ બનાવી દઈએ. તો આપણે લંબચોરસ આપ્યો છે કે આ એક રીત આપણને લંબચોરસ આપ્યો છે, એમાં અહીંયા કીધી છે 80 મીટર અને પહોળાઈ છે 40 મીટર, અને કીધું છે કે આ જે બાજુઓ છે એ બંનેને સમાંતર અને એના કેન્દ્રમાંથી રસ્તા બનાવે છે. એટલે કે આ રીતનો રસ્તો છે અને એક આ રીતનો. તો આ જે રસ્તો બનાવ્યો એનું આપણે સમથળ એટલે એનો ખર્ચ કરવાનો
खर्च शोधवानो छे, एटले शुं शोधवुं पड़शे आनुं क्षेत्रफळ। तो आने नाम आपी दीए कि आ ए बी सी डी, आ छे पी क्यू आर एस, अने अंदरनुं आपे लईए के एल एम एन। तो आपणे आखो रस्तो शोधवो छे, तो एना माटे शुं आवशे? पहेला ए बी सी डीनું क्षेत्रफळ, पी क्यू आर एसનું, એમાંથી જે કે એલ એમ એન છે એનું ક્ષેત્રફળ શું આવશે? બાદ બાકી કરાવ આવશે, કારણ કે બંનેમાં એ સામાન્ય છે તો એ બંને નીકળી જશે, અને પછી એનું ક્ષેત્રફળ આપણને એ રીતે રસ્તાનું મળી જશે, અને એના ઉપરથી આપણે એ કેટલો ખર્ચ થશે એ શોધીએ। તો હવે આપણે પહેલાં લંબચોરસ એ બી સી ડી માટે એના બાજુઓના માપ લઈ લઈએ। લંબચોરસ એ બી સી ડી માટે તો એની લંબાઈ કેટલી થશે? એ બી, તો આ એ બી આને સમાંતર છે, તો એ કેટલું માપ આવી જશે? 80 મીટર। હવે બી સી, બી સી તો અહીંયા આપણને આપી દીધેલું છે 5 મીટર, તો શું થશે? બી સી બરાબર એની પહોળાઈ કેટલી થશે? 5 મીટર। હવે એ જ રીતે લંબચોરસ પી ક્યુ આર એસ માટે, લંબચોરસ પી ક્યુ આર એસ માટે, પી ક્યુ આર એસ માટે પી ક્યુ કેટલું આપ્યું છે? અહીંયા આ માપ આપેલા જ છે આપણને, માપ છે આર્યા બધા 5-5, કારણ કે રસ્તા આપણને 5 મીટરના આપી દીધા છે। તો પી ક્યુ બરાબર કેટલા થશે? 5 મીટર, અને ક્યુ આર, ક્યુ આર એ આને એટલે કે મોટી જે લંબચોરસ છે એને સમાંતર છે, તો ક્યુ આર બરાબર કેટલા આવશે? 40 મીટર। હવે લંબચોરસ, લંબચોરસ કે એલ એમ એન માટે, તો એમાં કે એલ, એમાં તો આપણને બધા 5-5 મીટર, તો કે એલ બરાબર 5 મીટર, અને એલ એમ બરાબર પણ 5 મીટર। હવે આપણે રસ્તાનું ક્ષેત્રફળ શોધવું છે, તો આમાં જ આપણે બધાનું ક્ષેત્રફળ ભેગું શોધી દઈએ। તો રસ્તાનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? લંબચોરસ એબીસીડીનું ક્ષેત્રફળ, એબીસીડીનું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ પીક્યુઆરએસનું ક્ષેત્રફળ ઓછા લંબચોરસ કે એલ એમ એનનું ક્ષેત્રફળ। તો લંબચોરસ એ બી સી ડીનું ક્ષેત્રફળ માટે શું શું આવશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે એ બી ગુણ્યા બી સી, વત્તા પી ક્યુ આર એસમાં પી ક્યુ ગુણ્યા ક્યુ આર ઓછા કે એલ એમમાં શું આવશે? કે એલ ગુણ્યા એલ એમ। એ બીનું માપ આપ્યું છે 80 મીટર, બી સી છે 5 મીટર, વત્તા પી ક્યુ છે 5 મીટર, ક્યુ આર આપેલા છે 40 મીટર, કે એલ છે 5 મીટર, એલ એમ છે 5 મીટર। તો આ બધાનો ગુણાકાર કરીએ, 80 ગુણ્યા 5, 400 મીટરનો વર્ગ, વત્તા 40 ગુણ્યા 5, 200 મીટરનો વર્ગ, ઓછા 25 મીટરનો વર્ગ। હવે દરેકની તમે બાદબાકી કરશો, તો 400 બધાનો આનો સરવાળો કરી દઈએ, આપણે 400 અને 600 200 કેટલા આવશે? 600 મીટરનો વર્ગ, એમાંથી 25 બાદ, તો આવશે 575 ચોરસ મીટર આપણે લખીએ। ચોરસ મીટર લખો કે મીટરનો વર્ગ લખો એ સરખું જ છે। તો હવે રસ્તાનું ક્ષેત્રફળ આપણને મળ્યું 575 ચોરસ મીટર। તો હવે આપણે રસ્તા અહીંયા આપી છે કે ચોરસ મીટરે, એટલે કે એક ચોરસ મીટરે 50 રૂપિયા ખર્ચો થાય છે, તો આટલા ચોરસ પ્રમાણે કેટલો? તો એક ચોરસ મીટર રસ્તાનો ખર્ચ બરાબર 5 રૂપિયા, તેથી 575 ચોરસ મીટર રસ્તાનો ખર્ચ બરાબર કેટલો? શું આવશે? 575 અને 5નો ગુણાકાર બરાબર 575 ગુણ્યા
पांच आनो तमे गुणाकार करशो तो ए थशे 28,750 रुपया। तमे आनो गुणाकार करशो तो ए थशे 28,750 रुपया। 28,750 रुपया ख्याल आई गयो। तो हवे आपणे आगळ एक चौरस बागनी लंबाई 45 मीटर छे। बागनी अंदरना भागमां फरते 5 मीटर लंबाईनो रस्तो छे। आ रस्ता ऊपर पत्थर पाथरवानो खर्च दर चौरस मीटरे 20 प्रमाणे केटलो थाय। आमां चौरस छे ए आ रीतनो दाखलो थशे। आ રીતના દાખલા પ્રમાણે અહીંયા લંબચોરસ છે, અહીંયા ચોરસ છે એ રીતે દાખલો થશે। તો આજના હોમવર્કમાં તમારે આ દાખલો ગણવાનો છે। તો આમાં તમારે શું કરવું પડશે, તો એક લંબચોરસ બાગની લંબાઈ આપી છે એટલે કે ચોરસ છે, ચોરસ બાગ છે એમાં લંબાઈ છે એની 45। અંદરના ભાગમાં એટલે કે અંદરના ભાગમાં ચોરસ તમને આપ્યું છે કેટલું 5 મીટર। બહારની જે છે 45, અંદરનું છે 5। હવે એ પ્રમાણે તમારે ચોરસ પ્રમાણે જે મોટું ચોરસ છે એનું ક્ષેત્રફળ શોધી નાના ચોરસનું ક્ષેત્રફળ બાદ થશે અને પછી શું આવશે, જે ખર્ચ થાય છે એ તમારે શોધવાનું થશે। તો એક હોમવર્કમાં તમારે આ લખવાનું છે દાખલો દરેકે। અને બીજો દાખલો છે આ જે છે અહીં આપેલા ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શોધો। આ ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શોધવાનું છે, એમાં એએમ બરાબર 10, બીડી બરાબર 20, સીએન બરાબર 15 એમ માપ આપેલા છે અને એકબીજાને લંબ છે એમ પણ કહી દીધું છે કે એએમ લંબ બીડી અને સીએન લંબ બીડી। તો આનું ક્ષેત્રફળ શોધવાનું, તો એના માટે પહેલાં ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ અને બીસીડીનું ક્ષેત્રફળ તમારે શોધવું પડશે। તો એના માટે છે કે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ એના માટે આવશે કે ત્રિકોણ એબીડીનું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ બીસીડીનું ક્ષેત્રફળ, બીસીડીનું ક્ષેત્રફળ। તો એબીસી એ બી ડીનું ક્ષેત્રફળ છે એ બી ડી, તો એ બી ડી માટે એનું શું આપ્યું છે, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે એક દ્વિતીયાંશ એનો પાયો અને એની ઊંચાઈ, તો પાયો છે બી ડી એની ઊંચાઈ છે એ એમ વત્તા ત્રિકોણ બીસીડી માટે એક દ્વિતીયાંશ ગુણ્યા એનો પાયો થશે બી ડી ગુણ્યા એનો ઊંચાઈ થશે સીએન। તો એક દ્વિતીયાંશ બી ડી આપેલા છે આપણને 20 ગુણ્યા એએમ છે 10 વત્તા એક દ્વિતીયાંશ બી ડી છે 20 ગુણ્યા સીએન આપેલા છે 15। હવે આનું તમે સર્વ ગુણાકાર કરો, અહીંયા બે ભાગ ચલાવો તો અહીંયા 10 × 2 = 20, તો 10 × 10 કેટલા થશે 100 વત્તા અહીંયા બે ભાગ ચલાવો 10 × 10 = 15 = 150 બંનેનો તમે ગુણાકાર કરશો તો કેટલો થશે 250 સેન્ટીમીટરનો વર્ગ। તો 250 સેન્ટીમીટરનો વર્ગ તો આમાં થશે આ રીતે કુલ હતું, એમાંથી બે જે ભાગ આપણે ભાગ કરી અંદર એબીસી એબીડીનું ક્ષેત્રફળ શોધ્યું પછી બીસીડીનું શોધ્યું એ બંનેનો સરવાળો કરીને આપણે કુલ આપણને મળી ગયું। તો તમારે આજના હોમવર્કમાં જે આગળનો ત્રીજો દાખલો હતો એ લખવાનો છે અને બીજું બધું સ્વાધ્યાય પોથીમાં જે પણ મેં દાખલા ગણાય એ તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે।